સુરતમાં ફરી બિલ્ડર દ્વારા લોભામણી જાહેરાત કરી 250 જેટલા લોકોને ફસાવી છેતરપિંડી આચરી હતી. સુરતના ઓલપાડ વેલેન્જા વિસ્તારમાં આવેલી નીલકંઠ ટાઉનશીપમાં ફ્લેટ આપવાના બહાને 86 લોકો પાસેથી લોનના કાગળ લઈ લોન કરાવી રૂપિયા બરોબર લઈ 85 જેટલા લોકો સાથે છેતરપિંડી આચરી હતી. સુરતમાં બિલ્ડરો દ્વારા રેસિડેન્સી બહાર પાડી લોભામણી જાહેરાતો કરી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે તેવી અનેક ઘટનાઓ બને છે. તેવામાં આજથી 7 વર્ષ પહેલા વેલેન્જા વિસ્તારમાં નીલકંઠ ટાઉનશીપ નામની રેસિડેન્સી બનાવી હતી. રેસિડેન્સી બની ત્યારે માત્ર ટોકન પેટે રૂપિયા આપી રેડી પઝેશન મળે ત્યાં સુધી કોઈ હપ્તા ભરવાના નહીં તેવી સ્કીમ આપી હતી, જેમાં 250 જેટલા લોકોએ ફ્લેટ બુક કરાવ્યા હતા. ત્યારબાદ બિલ્ડર મિલન પાંભર, પરેશ સરધરા અને હસમુખ બેટ દ્વારા તમામ લોકોને કહેવામાં આવ્યું હતું કે આ જગ્યા પર પ્રોજેક્ટ લોન નથી કરવી, જો તમે લોકો તમારા નામે લોન લઈ લેતા હોય તો આ કામ તાત્કાલિક થશે અને આ તમામ હપ્તા ધનરાજ ડેવલપર દ્વારા ભરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી, જેથી તમામ લોકોએ પોતાની લોન માટેના ડોક્યુમેન્ટ આપ્યા હતા અને લોન કરાવી હપ્તા ભર્યા વગર ત્રણેય બિલ્ડરો ફરાર થઈ ગયા હતા. અંદાજિત 10 કરોડથી વધુની લોન લઈ ત્રણેય બિલ્ડર ફરાર થઈ ગયા હતા. બેંકમાં લોન માટે 86 લોકોએ બિલ્ડરને ચેક પણ આપ્યા હતા, જેથી બેંક દ્વારા લોનની ભરપાઈ કરવા માટે તમામના ચેક ડિપોઝિટ કર્યા હતા. જો કે 86 લોકોને આ સમગ્ર વાતની જાણ ન હોવાથી તમામના ચેક બાઉન્સ ગયા હતા. બેંક દ્વારા ફરિયાદ આપવામાં આવતા તમામ 86 લોકો પર ફરિયાદ દાખલ થઈ હતી. બિલ્ડર દ્વારા છેતરપિંડી આચરી હોવાની સ્થાનિકોએ એડવોકેટ રજનીભાઈ લાઠિયાના સલાહ અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ મથક તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ઇકોસેલ દ્વારા બિલ્ડર મિલનભાઈ, પરેશભાઈ અને હસમુખભાઈની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હાલ જે નીલકંઠ ટાઉનશીપમાં 86 ફ્લેટ ધારકોની એક જ માંગ છે કે આ પકડાયેલ ત્રણેય આરોપીઓ પાસેથી તેમની પાસે રહેલ પ્રોપર્ટી રિકવર કરે અને જે ખોટી રીતે આરોપી દ્વારા બેંકની સાથે મળીને બેંકમાંથી ફ્લેટ ધારકોના નામે લોન લીધેલ છે તે લોન ચૂકતે કરે તેવી માંગ તમામ લોકો પોલીસ પ્રશાસન સામે કરી રહ્યા છે. ત્યારે બેંક અને બિલ્ડર દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી 86 ફ્લેટ ધારકો અમદાવાદ અને સુરતના ધક્કા ખાય છે, ત્યારે તમામ ફ્લેટ ધારકોની માંગ છે કે આ લોન કાંડમાં જે પણ બેંકના કર્મચારીઓ સંડોવાયેલા હોય તેમને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ 86 ફ્લેટ ધારકો કરી રહ્યા છે. ત્યારે તમામ લોકો દ્વારા એડવોકેટ રજનીભાઈ લાઠિયાના સલાહ અને માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ કમિશનર તેમજ ગુજરાત ગૃહ વિભાગ અને સુરત કલેક્ટરને પણ આવેદન પાઠવીને ન્યાયની માંગ કરી છે. નામ જયેશ વસંતરાય ધાનક છે. અમે બિલ્ડર દ્વારા એવી સ્કીમ આપવામાં આવી હતી વેલેન્જા નીલકંઠ ટાઉનશીપમાં કે ભાઈ તમે અત્યારે ફ્લેટ લ્યો, તમારે કોઈ જાતનું પેમેન્ટ નથી કરવાનું, કોઈ જાતનું નહીં, લોન લેશું અમે અને એને જ્યાં સુધી તમને પોઝિશન નહીં આપીએ ત્યારે એ પછી તમારે ફ્લેટના હપ્તા ભરવાના છે, ત્યાં સુધી આ કંપની ભોગવશે ફ્લેટના હપ્તા. એ રીતની સ્કીમ આપી હતી એટલે બધાને અમે 86 જણા છીએ અત્યારે એવા કે જેની આગળથી આ રીતના લોન લઈ અને બિલ્ડરે કામ અધૂરું છોડી અને અત્યારે બંધ કરીને ભાગી ગયા છે. એ લોકો 5 વર્ષથી ફરાર હતા, આજે અત્યારે ત્રણે ત્રણ પકડાણા છે. બિલ્ડર હર્ષદ બેડ, જય મિલન અને પરેશ આ ત્રણે ત્રણ પકડાણા છે અત્યારે. એ લોકોને અમારે એટલી જ માંગ છે કે આ લોકોને આગળથી આ પૈસા લઈને એ લોકોએ બધી જગ્યાએ ખરીદી કરેલી છે, જમીન લીધેલી છે, પણ એ કોઈ જાતનું અત્યારે કોઈને કંઈ ચૂકવવા નથી માગતા. અમારી એટલી જ માંગ છે કે આ લોકો આગળથી અત્યારે અમને ન્યાય મળે. કેટલા રૂપિયા સુધીની છેતરપિંડી થઈ શકે? આમાં ટોટલ 37 કરોડનો પ્રોજેક્ટ છે આખો અને 10 કરોડ રૂપિયાની લોન લઈ લીધી છે બેંક પાસેથી અને બેંક અત્યારે અમને એટલા બધા હેરાન કરે છે અમદાવાદ કે એ બેંક કોઈ કોર્ટ સાંભળવા જ નથી રાજી કંઈ પણ. એમ એક જ વસ્તુ એમ કહે છે તમારો ચેક છે, તમે આ પૈસા ભરો. અમારી ઉપર અત્યારે 86 લોકો અમે અહીંયા કોર્ટમાં હાજર થઈએ છીએ. શું માંગ છે તમારી? અમારી એટલી જ માંગ છે કે અમને આમાંથી આ લોકો ઓલામાં બેંકના ઓલામાંથી છોડાવે અને અત્યારે જે પકડાણા છે આરોપી ત્રણે ત્રણ એની આગળથી અમને ન્યાય મળે.